नमस्कार, आप गुजरात न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ધંધુકામાં થયેલી હત્યાના હત્યારાઓ આરોપીઓને કડકમાં કડક સજા કરવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા ગોપાલ સેના દ્વારા ડીસા પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. થોડાક દિવસ અગાઉ અમદાવાદ જિલ્લાના ધંધુકાના કિસાન ભરવાડ નામના યુવાન દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાને બાબતે વિવાદ સર્જાયો હતો, જે બાદ યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તેમજ પાટણ જિલ્લાના રાધનપુરમાં વિદર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવે, જેને લઈને હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, ગોપાલ સેના, બજરંગ દળ ડીસા પ્રખંડ દ્વારા રેલી નીકાળી પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરી સુધી નારેબાજી કરવામાં આવી હતી. ત્યારબાદ ડીસા પ્રાંત અધિકારી અને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.